વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે વાઇબ્રન્ટ નવરાત્રીનો પ્રારંભ કરાવ્યો હતો અમદાવાદના અને ગુજરાતના લોકો નવરાત્રિ માણી શકે તેના માટે કરીને જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રીનો પ્રારંભ કરાવ્યો હતો અને ખાસ કરીને કહી શકાય કે અત્યારે એ વાઇબ્રન્ટ નવરાત્રિ જે છે તે આ વર્ષે યોજાઈ રહી છે છેલ્લા બે વર્ષથી કોરોનાને લઈને નવરાત્રિ પોસ્ટપોન રાખવામાં આવી હતી વાઈબ્રન્ટ નવરાત્રિની ખાસિયત એ છે કે ગુજરાતની અંદર જે પણ જાણવાલાયક જોવાલાયક કે ગુજરાતને જે પ્રતિભા અભાવતું જે સ્થળ છે તેની હંમેશા હાઈલાઇટ કરવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી અમદાવાદમાં તાજેતરમાં બનેલો અટલ બ્રિજ હોય તેની થીમ અહીંયા કહી શકાય કે વાઇબ્રન્ટ નવરાત્રિમાં મૂકવામાં આવી છે સાથે સાથે આપ જોઈ શકો છો અત્યારે આખરી ઓપ છે તે ગરબાના જે સ્થળ છે તેને આપવામાં આવી રહ્યું છે કારણ કે આવતીકાલે સાંજે નવરાત્રીનો અહીંયા પ્રારંભ થવાનો છે ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે પૂર ઝડપથી તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને પણ બનાવવામાં આવી છે જે નાના બાળકો આવશે તેમને જો મસ્તી કરવી છે તો તેના માટે બાલનગરી બનાવવામાં આવી છે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યું છે સાથે જ ફૂડના સ્ટોલ લગાવવામાં આવ્યા છે તેની સાથે અલગ અલગ જે લોકો ટ્રેડિશનલમાં આવે છે તેમના માટે અલગ વ્યવસ્થા છે જે લોકો સાદા ડ્રેસમાં આવે છે તેમના માટે ગરબા રમવાની અલગ વ્યવસ્થા છે તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ ચૂકી છે આવતીકાલે ગુજરાતીઓ રમજ એક અવલ ગુજરાતમાં રહી છે સૌથી મોટી નવરાત્રી કહેવાય છે રાજ્ય સરકાર દ્વારા આ નવરાત્રી નું આયોજન થતું હોય છે દર વર્ષે આનો એક અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે જયંતિ ચૌધરી અમદાવાદ